બનાસકાંઠાના ખેડૂતો ખેતી ક્ષેત્રે નવા નવા અખતરા કરી રહ્યા છે. અગાઉ દાડમ, બટાટા, તરબૂચ અને ટેટી બાદ હવે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ખારેકની સફળ ઓર્ગેનિક ખેતી કરીને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો એ તસવીર છે થરાદ તાલુકાના આજેવાડા ગામના ખેતરની તસવીરો. જે રીતે ડીસા તાલુકો બટાટા નગરી મનાય છે અને લાખણી તાલુકો દાડમનું હબ, બસ તેવી જ રીતે થરાદ તાલુકો ખારેકની સફળ ખેતી તરફ આગળ વધી રહ્યો છે. પાણીની બૂંદ બૂંદ માટે તરસી રહેલા આ વિસ્તારમાં ખેતીની વાત તો દૂર રહી, પરંતુ પીવાના પાણીની પણ તંગી વર્ષોથી છે. પરંતુ જ્યારે આ વિસ્તારમાં નર્મદાની કેનાલ આવતા આ વિસ્તારમાં ખેતી કરવાનું શક્ય બન્યું છે અને અત્યારે આ વિસ્તારના ખેડૂતો કેનાલના પાણીથી સફળ ખેતી કરી રહ્યા છે. હવે આ વિસ્તારના સફળ ખેડૂતોએ સૂકા વિસ્તારમાં ખારેકની સફળ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી છે. થરાદ તાલુકામાં આવેલા આજાવાડા ગામમાં રહેતા રાજાભાઈ પટેલ નામના ખેડૂતે 3 વર્ષ પહેલાં પોતાના ખેતરમાં ખારેકના 150 જેટલા છોડ વાવ્યા હતા અને અત્યાર સુધીમાં આ છોડના ઉછેર પાછળ 50,000 જેટલો ખર્ચ કર્યો છે. પરિણામે અત્યારે આ 150 ખારેકના છોડ રાજાભાઈ પટેલને વાર્ષિક લાખો રૂપિયાની કમાણી આપી રહ્યા છે. વર્ષોથી ખેતી કરતા આવે છે મારા બાપ દાદા પણ. મેં પછી આ કેનાલ આવ્યો, કેનાલ આવીને એમાંથી પછી વિચાર્યું કે થોડીક આપણે અલગ પદ્ધતિથી ખેતી કરાય એમ. તો મેં ખારેક છે, દાડમ છે, ઓબા છે, આવી બધી ઓર્ગોનિક ખેતી કરી અને પાછું ઓર્ગોનિક છે બધું, રાસાયણિક કોઈ એકદમ અમે વાપરતા નથી અને સારું એવું ઉત્પાદન મળે છે અને ઓછો ખર્ચો થાય છે. બહારથી લાવવું નથી પડતું ખાતર ને બીજું, ને લાખોની આવક છે, સારી આવક થાય છે. 2 એકર જેટલી જમીનમાં વાવેલા 150 જેટલા છોડ અત્યારે રાજેશભાઈ પટેલને વાર્ષિક 3 લાખ રૂપિયાની આવક આપી રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતો ઇઝરાયલની ખારેક લાવીને તેનું વાવેતર કર્યું છે, પરંતુ રાજેશભાઈ પટેલે તેમના ખેતરમાં કચ્છી દેશી ખારેકનું વાવેતર કર્યું છે અને દેશી ખાતર અને બોરના પાણીથી તેની માવજત કરીને મધ જેવી મીઠી ખારેકનું સારું એવું ઉત્પાદન કરી રહ્યા છે અને લોકો સીધા ખેતર પર આ ખારેકની ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. ભાઈ, ખારેકની ખેતીનું ઉત્પાદન કરેલું અને વાવેતર કરેલું છે, 3 વર્ષના વાવેતરમાં 50,000નો ખર્ચો કરેલો છે અને લાખો રૂપિયાની એમને પેદા કરેલું છે અને ઓર્ગોનિક ખેતીની ખારકો બનાવેલી, એમાં રાસાયણિક કોઈ ખાતરનો ઉપયોગ પણ કરેલો નથી. તો રવજીભીને હું ધન્યવાદ આપું અને બીજા પણ ખેડૂતોએ 200 એકર જમીનમાં દાડમ છે, ખારક છે, ઓંબા છે, ચીકુ છે, જોમફળ છે, આવું પણ વાવેતર કર્યું છે, તો એમને ગોમ વતીના સરપંચ તરીકે હું ધન્યવાદ આપું છું. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાના ખેડૂતો પરંપરાગત ખેત પદ્ધતિ દૂર જઈને આધુનિક ખેત પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ વિસ્તારમાં અગાઉ ક્યારેય ખેતીની કલ્પના નહોતી કરી એવી ખેતી કરીને મબલક ઉત્પાદન કરી આવક મેળવી રહ્યા છે. જિલ્લામાં ઇઝરાયલે ખારેકનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે આજાવાડાના રાજેશભાઈએ દેશી ખારેકનું ઉત્પાદન કરી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.